તો કેમ છે આપણે કુચી ભાઈઓ, સ્વાગત છે તમારું પાછું એકવાર સંપૂર્ણ બકલોલતે ભરેલ આપણા લુસિફર નામના યુટ્યુબ ચેનલ ઉપર. અને ભાઈ આજ તમારા ભાઈએ ઓલમોસ્ટ 30 કિલ તો માર્યા જ છે, પણ આજે હે ને આગળ સ્ટાર્ટિંગમાં જ એક એવો બંદો કે જેની પાસે મસ્ત મસ્ત સ્કિન છે અને પ્લેનમાં તમે જેનું નામ જોયું તો એ બંદાને તો ઠોકવાના જ છે. પછી 30 કિલની અંદર મોલ્યુથી ને ભાઈ બધાથી આપણે ક્લચ વ્લચ તો માર્યા જ છે ને બાકીના સ્પ્રે ને બાકીના ક્લચુ મસાલો પૂરેપૂરો હે ભાઈ. છેલ્લે સુધી વિડીયો જોવાનો હોય બધા કુછ જોવા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા કરતા ચાલો હવે લૂંટપાટ ખતમ કરીને આગળ આવ્યા આપણે. ક્યાં છે ક્યાં છે ક્યાં છે ભાઈ? ફૂટો આમાં ક્યાંથી જ આવે છે? અરે 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 ભાઈ તારી તે જવાન ભાઈ પરફેક્ટ 1v2 ના જ્યાં 1v2 તો કઈ નથી, મામલો ખતમ નથી. જો ભાઈ જેવી રીતના અહીંયા હીલિંગ વિલિંગ હું કરે અમને નેક જેવી રીતના આવે અને બીજાવી દેવા બેસીશ ને ત્યાં જોજો ભાઈ હું થાય નીચેની બાજુથી ફૂટ આવે જ છે ભાઈ સા ભાઈજી. આને હે ને એકદમ એકદમ જે રિફ્લેક્સીસમાં ઠોકો એને ભાઈ શરૂઆતની લાઈક તો ઠોકી જ દો ભાઈ તમે. હવે જ્યાં ઉપરની બાજુ જે કંઈ પડ્યા ભાઈ આ બધા નાચે હે ને ઓલા TDM જો આ YouTube TDM વાળો જેને કિલ ફીટ આવે એને ઠોકવાના છે કેમ કે એ છે બધા ઉપરની બાજુ. ચાલો હવે આ ઠોલિયાને લૂંટીએ ને ચાલો ચમકાવે જ છે ઠોલિયો YouTube TDM વાળી. એ ભાઈ આપણે એને ઠોકવા માટે થઈ ને ઉપરની બાજુ વિચાર્યું કે ગ્રેનેડ કરી દઈએ પ્રોપર રીતના જેવી રીતના ભાઈ આપણે એને ગ્રેન્ડ વેન્ડ ખેંચી લીધો અહીંયા નીચે સ્મોક પો કરી દીધું. નીચેની બાજુથી ભાઈ કોકનો ફૂટ આવ્યા હે જે 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 તારી તો ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર જોગી અહીંયા આવી ગઈ છે ભૂપેન્દ્ર જોગી. ચાલો ભાઈ હવે ઉપરની બાજુ આપણે પરફેક્ટ મોલી પણ કરી દીધી ને હવે આપણે ભાઈ ઉપર જવાનો સરખાઈ રસ્તો મળતો નતો તો ને એક ઓલી બાજુ જોઈને આવ્યું કે ભાઈ એને પ્રોપર કેમ્પિંગ સેટઅપ કરીને રાખી છે. તમે હમણાં જોજો ખાલી એનું એમ કેવું છે કે જો તું ઉપર ગયો તો મરીશ તો જોવો તમે નામ વાંચજો ખાલી YouTube TDM. એ ભાઈ એનો બીજો બંદો જમણી સાઈડ ઉપર કેમ્પિંગ કરીને બેઠો મેં નીકળીને કીધું કે નહીં 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 જમ્પ નહીં જમ્પ નહીં ના ભાઈ નહીં ક્યાં ને મેં આ બીજા ઠોલિયાને આટલું જ કીધું કે બટા હું નિકના નોક થવા નહીં જ વાર જતો હતો તું જમ્પ તો કરી છે ને ભાઈ અત્યારે હું એમ જોતો હતો બીજા કોઈ ઠોલિયા એના છે નહીં ને તો ભાઈ કોઈ નહીં યુટ્યુબ TDM ટોપ આરવીમાં નામ રાખવું એને કેમ્પિંગ કરવી આવે અને પાછા પ્યોર ન થવું ને ભાઈ નિક અહીંયા પાછો ક્યાં જાય છે તો કે ભાઈ પાછો એ જ ખૂણામાં મેં કીધું આવતરે 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 કાંઈ નહીં મુંજામાં ભાઈ તો આવતરે તો ને રિવાઈ પડશે આવતર ભાઈ તો પછી રિવાઈ થઈને બોટ દૂરાને આપણે મારવા માટે હતા ના બોટ બટોર આપણને પરેશાન કરતું તો ભાઈ એમ એમ તેમ ભાગીને તો જેવી રીતે ફિનિશ માર્ક કરું તો બીજા ફિનિશ લઈ જતું ને ભાઈ ડાયરેક્ટ નેક નોક ઉપર હેડે તે ભાઈ આ માસ્ટર નામના બંદાને તો આપણે પરફેક્ટ દીધો હોય તો ભાઈ એને હવે કોક બીજો ભાઈ બોટ ભટુરું ફિનિશ કરે. થેન્ક યુ તો એને તો ભાઈ કઈ જશે રીતના આપણે નીકળે તો રિયલ થઈ જાય આ એક બોટ ભટુરું પણ આગળ જવો થોડીઓ નોક એવી રીતના ફિનિશ માર્યો ભાઈ. અરે યાર ભાઈ ડાબી સાઈડ થી યાર આપણે ઓપન માં થઈ ગયા એના હિસાબે ને જોઈ લે ભાઈ નેક નહીં નો ને નેક વિચાર માં કે ને માર્યા કઈ રીતના ભાઈ આપણે કીધું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ઓલમોસ્ટ 9 કિલ માર્યા છે યાર શરૂઆત સારી છે તો કઈ વાંધો નહીં આપણે બીજે જઈને કિલ કરશું 30 કિલ મારવાના હે ના ઠોલ્યો DPS થી ફિનિશ કરે કઈ વાંધો નહીં. હવે તમે ખાલી ઈ જોવો કે આપણે જવાનું ક્યાં હે મેપ ખોલ્યો અને જે ભાઈ જાળવા જેવા અમુક જેવું તેવું એક્સ્ટ્રા અપડેટ આવ્યું એટલે ગાડીનું ઉડવાનું તો આપણે આઈકન બદલી કે તો આપણે જેવી રીતના અહીંયા આવ્યા આગળની બાજુથી ગાડી પરફેક્ટ નોક તો ભાઈ હવે આ પોઈન્ટ ઉપર નીકળું એમ કહેવાનું હોય કે ભાઈ મેં એને ડેમેજ દીધું હોય તો આપણે ભાઈ ગ્રેન્ડ કહીએ તો ભાઈ હવે એટલો પણ ડેમેજ ન થયો હોય કે ભાઈ ગ્રેન્ડ હિસાબે ફૂટી જાય તો આપણે શું કીધું મોલી કરી દઈએ એમ થોડું યાર. ને હવે ખાલી તમે જોજો એક નોક બીજો નોક ભાઈ ઈ બંદાને રિવાઈ મળી ગયું તું વિચાર કરો તો ભાઈ મોલી થી ક્લચ અને આ એક મોલી થી ક્લચ નથી હજી તો હું તમને મોલી થી ક્લચ દેખાડવાને આ બધી જોઈને મજા આવતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાવ યાર. ને હવે ભાઈ રોઝોકના હિલની ફાઇટ ખતરનાક આગળ જુઓ પરફેક્ટ હેડ કનેક્શન ને આ ઠોલિયાને તો આપણે ઠૂકી દીધો પણ આગળની બાજુ જ્યાં ફાયરિંગ આવે ને ભાઈ આપણે હવે જવાનું હોય ક્યાં તો કે ન્યા આગળની બાજુ
આગળની બાજુ આવીને હવે તમે જોજો આગળ હું આ લે નહી ડાબી સાઈડ બોટ વટરું આગળ બંધો પ્રો આ ઠોલિયાને તો આપણે ઠોકી દીધું ઈ ઠોકતો તો કોને તો કે ભાઈ આ બોટ વટરું હતું ને પ્રોપર રીતના એને ને ભાઈ હજી તમે સાંભળજો સ્કૂલ તરફથી ફાયર આવ્યો હવે તમારા ભાઈને તો ખબર ને તમને ત્યાં જવું પડશે તો જેવી રીતના ભાઈ આપણે સ્કૂલમાં આવ્યા ઈ બંધો અહીંયા જે સ્વિમિંગ પુલ હતું ને ત્યાં હતો તો ભાઈ હવે અંદરની બાજુ કેમ્પિંગ કરવા માટે ભાઈકો હોય તો આપણે એને અંદરની બાજુ જવું જ પડશે ને ચાલો અંદરની બાજુ આવીને ભાઈ આપણે જેવી રીતના ચારે બાજુ જોયા ભાઈ બંધો હતો જ નહીં ક્યાંય નોટ ફૂટ બેઠો હતો ના જોવો ભાઈ ઠલી અહીંયા ભાઈ નો ફૂટ વિચાર કરો પીપીપી પાકે પાયા લઈને બેઠો હતો નિક આગળથી ક્રોસ કર્યું તો એને ના માર્યો ભાઈ અલગ જ લેવલના નશા ચાલો હવે ભાઈ પાછું આપણે ઓલો બ્રોઝો કે હિલ બાજુ જવું છે કેમ કે ભાઈ ત્યાં પર ફાઇટિંગનો થોડો ઘણો છે થાવું ચાલો એ રીતના આપણે અહીંયા આવ્યા આગળની બાજુ કોક ઠોલિયા કોક ઠોલિયા નોક કર્યો હોય તો આપણું તો કર્તવ્ય બને ભાઈ કિલ ચોરાવવાનો ક્યાં છે બેટા પરફેક્ટ કિલ ચોર્યું હવે એને જે મારવો આવ્યો હતો ને એ ઠોલિયાને ઠોકો પડી નીચે પરફેક્ટ હેડ હેડારે ફિનિશ જાડવા આડો હજી એક બંદો ભાઈ આ થોડીક વાર રહી ગયો હોત ને તો ભાઈ નોક હતો આપણે મેં ગ્રેન્ડ કર્યો પણ ભાઈ થોડોક ઓવરકુક થઈ ગયો પણ નીચેની બાજુથી ભાઈ થોડા જરાક અમતા મહીમ અમતા ભાઈ સાઉન્ડ આવ્યો જે 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 ભાઈ સાહેબ ભાઈ ઈ નીચે વાળા બંદાને મારવા માટે મેં મારો ભાઈ આખી આખી બોડી એટલી એક્સપોઝ કરી નાખી ને કે ડીપી વાળા બંદાને એંગલ મળી ગયો પણ કઈ વાંધો નહીં આપણે ઝડપ ઝડપમાં રિવાઈવ લઈ લીધું હવે આપણે જોવાનું ઈ છે કે ઈ બંદા ક્રોસ કરશે કે નહીં હીલિંગ કરી અને સીધું સ્મોકમાં એડજસ્ટ કરવાની ટ્રાય કરીએ જે જે ભાગવું હે ભાઈ પરફેક્ટ 1v3 નોક મારવાની ફિનિશ મળી ગયું પણ આગળ જોવો તમે નવા અપડેટ પછી નો રેન્ડિયર ઓલું ઉડે હે ને ઈ ક્રાફ્ટ વાળો નવો અપડેટ આવી ગયો એમાં ભાઈ સાબ લાસ્ટ ની 40 ગોળીઓએ 201 મીટર ચાલુ ઉડન ખટોલાય તમારા ભાઈને પણ તમારા ભાઈ યાર બંદો ઉતાર્યો હે ભાઈ આના માટે તો મારે હવે સબસ્ક્રાઇબ બને ભાઈ ઠોકો ઠોકો ભાઈ સબસ્ક્રાઇબ ને ભાઈ આગળની બાજુ જે બધા બંદા હતા ને એ ફાયરિંગ કરતા હતા એ બંદા આવ્યા છે ક્યાં તો કે આ કમ્પાઉન્ડમાં તો હવે આ કમ્પાઉન્ડમાં જે કોણ છે ને બાકીને ક્યાં જશે તમારા ભાઈથી તો જેવી રીતના આપણે આવ્યા એની ભાઈ પ્રોપર રીતના નેક ઉપર એંગલ લઈ લીધું ને ભાઈ એ જોવાના ચક્કરમાં આપણો ગ્રેનેડ થઈ ગયો વેસ્ટ તો હવે ભાઈ હું નિકને રિવાઈવ દેવા બેઠો હવે ભાઈ મને એક બીક હતી કે જો એની એક ગ્રેડ કર્યો ને તો વાર્તા ખતમ છે અને જો થર્ડ પાર્ટી થઈ તો પણ ભાઈ કઈક છે કે થેન્ક યુ ભાઈ ઇન ટાઈમ ઉપર આવ્યો તાર તે ઠલી અંદર ભાઈ લોકો કાઢે હવે ખાલી તમે તમારા ભાઈનો ગ્રેનેડ પરફેક્ટ ગ્રેનેડ યાર તમારા ભાઈનો ગ્રેન્ડ છે કે વાતું પછી શું છે યાર એ ભાઈ હવે આપણને એમ થયું કે ભાઈ નીચેની બાજુ આવી જાશે રોલ કરતો હતો ઉપરની બાજુ તો મેન નહીં કે ભાઈ પ્રોપર રીતના ગ્રેન્ડ કરી દીધો તો હવે ક્યાં તો ભાઈ એ સીડી ઉપર બેહીને રિવલ દેતો હશે એનો ટીમમેટ ને ક્યાં તો ભાઈ આગળની બાજુ આપણે ત્યાં તો ગ્રેન્ડ કર્યો તો ભાઈ ગ્રેન્ડ થોડોક શોર્ટ રહી ગયો તો હવે ખાલી તમે આ મોલી જુઓ ને પેસ્ટ છે તમારા માટે સેકન્ડ મોલી ક્લચ મને ખબર હતા રિવાઈવ દેતો હશે ક્યાં તો સીડીની પાસે તો ભાઈ એક બંદાને તો આપણે ઠીક ભાઈનો બીજો બંદો બીજી સીડી આવ્યો હોય ને એનું કામ તમામ યાર તમારા ભાઈની મૌલી કરે તમારો ભાઈ મૌલી કરે ને યાર ખબર ના આવે એવું બન્યું હોય ના 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 બે બે બંદર મૌલીથી જ નોક ને મૌલીથી જ પે ભાઈ ને ભાઈ તમને શું લાગે હવે અહીંયા મામલો બધો એકદમ ખતમ થઈ ગયો એવું લાગે છે ને હે એમજી વેમજી પડી હે હે લુસિફરના હાથમાં હે શિક્ષક છે તે ભાઈ 3x કરે એકદમ મજા મજા હે એકદમ લૂંટપાટ કરે પણ નહીં 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 હંમેશા ભાઈ જેવી રીતના BGMI છે આમાં જેવી રીતના તમને દેખાતું હોય ને એવું હંમેશાની માટે ન હોય એવું હું કામ કહું હું તમને હમણાં ખબર પડી જાય નોર્મલ ભાઈ લૂંટપાટ કરતા રહે સ્કાઉટ આઉટ કરતા રહે કે ભાઈ કોઈ પણ દેખાઈ જાય તો તમારો ભાઈ પુશ કરી દે હે તમારા માટે પરફેક્ટ ગેમ પ્લે કાઢે બસ એવું જ જિંદગી મારતું હતું ને પછી બીજા બંદાવને ગોતવા માટે થઈને આપણને અંદરથી અંદરના ખાનેથી એવો અવાજ આવ્યો કે ભાઈ હવે તો અહીંયાથી
નીકળવું પડે ભાઈ. તો નીકળવાની અમારી જસ્ટ તૈયારી જ હતી. અમને ખબર હતી કે ભાઈ પહાડી ઉપર ઝોન બન્યું હે, કોક ને કોક હશે. તો અમે નીકળતા હતા ને ત્યાં જ જો અમારે આવી રહ્યું છે પરફેક્ટ નોક 1 HP. ઇન્સ્ટન્ટ 26 કિલ તો મારી દીધા હે ભાઈ. કોની વાટ જોવો હો, સબસ્ક્રાઇબ ના બટન ને ફોડો યાર. શું કરો આપણે ગુજ્જુ ભાઈઓ ને શેર મારો યાર. ચાલો હવે આગળની બાજુ આપણે નીકળવું પડશે. તો આપણે ભાઈ ડ્રોપ અહીંયા પડ્યું, તો ડ્રોપની તલાશમાં ભાઈ આવે જેવી રીતના આપણે અહીંયા આવ્યા. પાછળની બાજુ ડ્રોપની પાસે તો એક બંદો છે જ, જોયું તમે. પણ હજી એક વસ્તુ તમને જોવા મળશે, બાઇક. ભાઈ સાહેબ ઓલમોસ્ટ 200 મીટર ભાઈ આને ચાલુ બાઇક ઉતાર્યો એ ભાઈ. અહીંયા સામેવાળા બંદો હું એમ ક્યાંક ભાઈ જેવી રીતના એની હે ને ભાઈ નિકને હેડે હેડ મારી નોક કર્યો એને. અહીંયા સૌથી પહેલું કામ શું છે, નિકને રિવાઈવ દઈ અને ઝોનમાં જવાનું. ચાલો તો ભાઈ જેવી રીતના આપણે ઝોનમાં આવ્યા, નિકનું એમ કહું છું કે આગળની બાજુ કોઈ ભાઈ આ જો જો બંદો હતા. અહીંયા અમારી ગાડી ટકરાઈ ગઈ ઉપર ઉતરી ભાઈ. એ વસ્તુનો ફાયદો ઉઠાવી આ ઠોલિયા આપણને ઠોકી દીધો. નીકે ને DBS થી મારી દીધો. પણ આગળની બાજુ ભાઈ ઓલા ઠોલિયા એમ કે મારે પહાડી ઉપર તમને સામે દેખાઈએ નથી એમ કે મારે. હું નીકળે કહું સ્મોક કર. પણ નીક એમ કે મારી પાસે સ્મોક નથી. તો મેં કીધું કે ભાઈ તું કાંઈ કર, માર જાળવાના કવરમાં તો જા ભાઈ. નીક આટલો પેનિક થઈ ગયો તને કે ભાઈ એને ખબર નથી પડતી કે એને શું કરવું. પછી એને જાળવાના કવરમાં રાખ્યો. મેં કીધું કે ભાઈ તું ફાયરિંગ કર, જેના હિસાબે હું આવી. તો પછી ભાઈ આટલો બધો મગર લગાડીને પછી તમારે ભાઈ રિવાઈવ અને હીલિંગ કરી છે. એ હવે જોવો એ સામેવાળા બંધ ગજબ એમ કે આપ કે હાકે ભાઈ. હવે એનો બીજો ઠોલિયો સાયકલ લઈને આવે. સાયકલ વાળી એને એમ કે સાયકલમાં નહીં ઉપર ભાઈ. નિક ભાઈ અહીંયાથી પીક કરીને ભાઈ એને દેતો તો ભાઈ કાયદેસર રીતનો ડેમેજ. ભાઈ મેં વચમાં મોટું નાખ્યું ને ભાઈ હું નોક થઈ ગયો. ચલો કંઈ વાંધો નહીં. એ લોકોએ તો ભાઈ હવે રિવાઈવની પ્રક્રિયા ચાલુ કરી છે તો એનો ફાયદો ઉઠાવીને આપણે આવી ગયા એની એકદમ સેન્ટરમાં. ઝોનનું સેન્ટર ક્યાં છે, તમારા ભાઈ કોળા. હવે એ બંદ ક્યાં છે તો ઓલું જે જાડવું દેખાય છે ને ભાઈ, બે ભાઈ બંદા અમારી જેમ જ ને અટકાઈ ગયેલા છે. આ જોઈ લે યાર આ હું ગલી છે. અરે ભાઈ ભાઈ અલગ જ લેવલ ના થાય ભાઈ. પણ ભાઈ હવે એ જાડવાના ઓલામાં નીકળશે નહીં કેમ કે તમારા ભાઈ એને બહુ માર્યા. તમારા ભાઈ નો નેડ હતો ઓન પોઈન્ટ ને ભાઈ. નેડ થી જ પાછું 1v2 એલિમિનેશન, ઓલમોસ્ટ 30 kills, આટલી બધી તબાહી, આટલી બધી ઇન્ટેન્સ સિચ્યુએશન, આટલા ક્લચ્યુ ને ભાઈ. આ નવા અપડેટમાં ઉડન ખટોલામાંથી આ નવી મસ્તી આ બધી જોઈને જો તમને મજા આવ્યો ને ભાઈ તો લાઈક મારો, શેર મારો અને સબસ્ક્રાઇબ મારો યાર. બકલો લીધે ભરેલ ઇન્ટેન્સ ગેમ પ્લે ગુજરાતીમાં. હું આપણે ગુજ્જુ ભાઈ હટો તો તમારા ભાઈ લુસિફર લાવવાના છે ને. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી માં છે આવ જો. I'm launching, all I've wanted has been exhausting. I'll teach you how to harness, control the car.